नमस्कार दर्शक मित्रों, समाचार इन भरूच में हूँ मेघा अग्रवाल, आपनो हार्दिक स्वागत करू छु। आप जो रहा छो समाचार इन भरूच। नजर करिए आज ना मुख्य समाचार पर। સરદારના સાનિધ્યમાં સુપ્રભાત વિકાસ પદયાત્રા યોજાઈ। વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને મા નર્મદાના રેવાના તીરે વહીવટીતંત્ર દ્વારા વિકાસ સપ્તાહ રેલી યોજાઈ। એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે વિકાસ પદયાત્રાને જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવી, નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને જિલ્લા કલેક્ટર એસ કે મોદીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। સ્થાનિક આદિવાસી સંસ્કૃતિની ઝલક દર્શાવતા આદિવાસી નૃત્ય અને ઢોલના તાલે પદયાત્રા જંગલ સફારી પાર્કના માર્ગે આગળ વધી સરદાર સરોવર ડેમના વ્યૂ પોઈન્ટ 1 ખાતે સંપન્ન। ઉત્સાહ ઉમંગ સાથે નાગરિકો અને કર્મચારીઓ જોડાયા। ભરૂચ જિલ્લાના 3 ચેઇન સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ચેઇન સ્નેચિંગ કરનાર 2 અને ખરીદનાર સહિત 3ની અટકાયત। ભરૂચમાં પ્રથમ વાર શરદ પૂર્ણિમાના પાવન દિવસે ચાંદની રાતમાં તપોવન સંકુલમાં ગરબા ક્વીન ફાલ્ગુની પાઠક ભરૂચવાસીઓને ગરબી ઘુમાવશે। આમોદ પાલિકાની આર્થિક સ્થિતિ ડામાડોળ, પાલિકાના મુખ્ય અધિકારી એક્શન મોડમાં, તાકીદની મીટિંગ બોલાવી વેરા વસૂલાત કડક બનાવવા સૂચના આપી। આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર ટ્રકમાંથી દુર્ગંધ ભર્યું, કેમિકલ ઢોળાતા લોકો પરેશાન, બે જાગૃત નાગરિકોએ જીપીસીબીને ઓનલાઈન ફરિયાદ નોંધાવી। ઝઘડા તાલુકાના ગુમાનદેવ પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો, હાઈવા ટ્રક ફોર વ્હીલ તેમજ બાઇક વચ્ચે અકસ્માત, અકસ્માતમાં બાઇક સવાર 2 લોકોને ઈજા। નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 23 વર્ષ પૂર્ણ થવાના અવસરે સુશાસનના 23 વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે। વિકાસ સપ્તાહના અંતિમ તબક્કામાં નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં નર્મદા રેવાના તટે સવારે સુપ્રભાત વિકાસ પદયાત્રા યોજાઈ હતી। નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીના બસ 2 એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતેથી પ્રારંભ થયેલ વિકાસ પદયાત્રાને જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવી, નાંદુના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને જિલ્લા કલેક્ટર એસ કે મોદી, એસઓયુના એડિશનલ કલેક્ટર ગોપાલ બામણિયા અને નારાયણ માધુ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। સ્થાનિક આદિવાસી સંસ્કૃતિની ઝલક દર્શાવતા આદિવાસી નૃત્ય, પરંપરાગત વેશભૂષામાં ઢોલના તાલે પદયાત્રા, જંગલ સફારી પાર્કના માર્ગે આગળ વધી સરદાર સરોવર નર્મદા ડેમના વ્યૂ પોઈન્ટ 1 ખાતે સંપન્ન થઈ હતી। સરદારના સાનિધ્યમાં યોજાયેલી વિકાસ પદયાત્રા અંગે પ્રતિભાવ આપતા નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની સફરની શરૂ કરીને દેશની ધુરા સંભાળી રહ્યા છે, ત્યારે 23 વર્ષની વિકાસ સફરની ઉજવણીના ભાગરૂપે વિકાસ પદયાત્રા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં યોજવામાં આવી હતી। વડાપ્રધાને ગુજરાતમાંથી વિકાસ ગાથાની શરૂઆત કરતા આર્થિક, સામાજિક, શૈક્ષણિક ક્ષેત્રે સૌનો વિકાસ કર્યો છે। વધુમાં ધારાસભ્યે ઉમેર્યું કે ખૂબ જ આનંદ સાથે કહેવાનું મન થાય કે અહીંયા એકતાનગરમાં રોજગારની નવી તકો ખુલી છે। વિશ્વ ફલક ઉપર આજે ટુરિઝમના ક્ષેત્રમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર ખૂબ જ ઊંચું સ્થાન પામી ચૂક્યું છે। સ્થાનિકોએ રોજગારી મળતા લોકો ખૂબ જ ખુશખુશાલ અને આનંદિત છે। ગુજરાતની આ વિકાસ ગાથામાં સૌ અધિકારી પદાધિકારી સાથે જોડાયા છે। આ વિકાસ પદયાત્રામાં જિલ્લા પંચાયતના સભ્યો, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબિયા, પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર સી કે ઉધાળ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે કે જાદવ, નાયબ પોલીસ અધિક્ષક સંજય શર્મા, જિલ્લા વહીવટીતંત્રના નાયબ કલેક્ટરો, એસઓયુના નાયબ કલેક્ટર, એસઆરપી, સીઆઈએસએફ સહિત પોલીસ જવાનો, એનસીસી હોમગાર્ડના જવાનો, જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, શાળાના શિક્ષકો, આઈસીડીએસના આંગણવાડી આશા વર્કર બહેનો, મધ્યાહન ભોજન સંચાલકો, એસઓયુનો સ્ટાફ સહિત જિલ્લા તાલુકાના નાગરિકો મોટી સંખ્યામાં સક્રિય રીતે સહભાગી બન્યા હતા। ખૂબ જ પ્રતિસાદ આપ્યો છે ત્યારે આ પ્રતિમાના દર્શન કરીને આજે સૌ કોઈ ધન્ય થયા છે અને સાથે સાથે
આની આજુબાજુના વિસ્તારના સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરની આજુબાજુના વિસ્તારના અનેક લોકો આ પદયાત્રામાં જોડાયા છે. આ વિકાસની ગાથામાં બધા જ સહભાગી બન્યા છે અને ખૂબ જ હર્ષોલ્લાસ આનંદ સાથે અહીંયા રોજગારની નવી તકો ખુલ્લી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર આજે વિશ્વમાં પણ આજે ખૂબ જ એ પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે અને વિશ્વ ફલક ઉપર આજે ટુરિઝમના ક્ષેત્રમાં પણ આજે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર ખૂબ જ ઊંચું સ્થાન પામી ચૂક્યું છે. ત્યારે અહીંના લોકો ખૂબ જ આનંદિત છે, હર્ષભેર અહીંયા આ પદયાત્રામાં ભાગ લીધો છે અને ગુજરાતની આ વિકાસ ગાથામાં અમે સૌ સાથે જોડાયા છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ અભિનંદન સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને મા નર્મદા મૈયા એમને ખૂબ જ આગળ વધવાની શક્તિ આપે, ગુજરાતની સાથે સાથે આ દેશને પણ મહાસત્તા બનાવવાની એમનો જે સંકલ્પ છે એ સંકલ્પ પરિપૂર્ણ કરે એવી મા નર્મદા મૈયાને પ્રાર્થના કરીએ છીએ. વહેલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણે આપેલા સંદેશાઓમાં મહારાજ એક શબ્દ બોલ્યા છે કે સ્વામીના સંપ્રદાય તો સર્વજીવિતાવહ, આબાળ વૃદ્ધ, રાજસી, તામસી, સાત્વિક એ દરેક જીવાત્માઓ ભગવાન સુધી પહોંચે, એના જીવન ડેવલપ થાય એના માટે આ સંદેશાનો ઉપાડી આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે 75 વર્ષ પહેલાં જ એક મોટું વિઝન મૂક્યું કે બાળક અવસ્થાથી માનવ ઘડતર કરવામાં આવે તો સક્સેસ જાય ત્યારે ગુરુકુળ સંસ્કૃતિ પ્રવર્તાવી. તો આવતી 17 તારીખે 4 વાગે બરાબર આપણા જે ટોલ નાકુ છે એની બાજુમાં હાઈવેથી નજીક મુલાદ ચોકડી પાસે આપણી બહુ મોટી જગ્યાએ સંપાદિત થઈ રાજકોટ ગુરુકુળ સંસ્થાની એક નૂતન શાખા ત્યાં શરૂ થઈ રહી છે, જ્યાં ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી બંનેને ઇન્ટરનેશનલ સ્કૂલ અને સાથે આમ જનતા પણ ખૂબ સારી રીતે લાભ લઈ શકે એવું એક મિની નીલકંઠધામ તુલ્ય 11 શિખરવાળો એક મિની નીલકંઠધામ કહેતા હરિકૃષ્ણ ધામનું નિર્માણ પણ થવાનું છે, જ્યાં આમ જનતા મહારાજ સુધી પહોંચે એના માટે બધી પ્રકારની સુવિધાઓ આપવા માટે હરિકૃષ્ણ ધામનું નિર્માણ જે થાય છે. તો આ ગુરુકુળ અને હરિકૃષ્ણ ધામ બેનું ખાતમુહૂર્ત આગામી 17 તારીખે 4 વાગે બપોર પછી રાખવામાં આવેલું છે. તો ચોક્કસ બધા પધારવા માટે હાર્દિક નિમંત્રણ. ભરૂચ જિલ્લામાં 3 પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ચેઇન સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલ 3 આરોપીઓને પકડી પાડી 3 ચેઇન સ્નેચિંગના ગુનાનો ભેદ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉકેલી નાખી ગુનામાં વપરાયેલ બાઇક પણ કબજે કરી છે. ભરૂચ જિલ્લાની અનડિટેક ઘરફોડ તથા ચેઇન સ્નેચિંગના ગુનાઓમાં ગુનાવાળી જગ્યાને વિઝિટ કરી આસપાસની ભૌગોલિક પરિસ્થિતિનો ઝીણવટ ભરી રીતે અભ્યાસ કરી આસપાસના તથા રૂટ ઉપરના સીસીટીવી ફૂટેજો મેળવી તેનું એનાલિસિસ કરી ટેકનિકલ સર્વેલન્સ એન્ડ હ્યુમન ઇન્ટેલિજન્સની ગુનાઓ શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા. જે દરમિયાન એલસીબીના પીએસઆઈ આર કે ટુરાણીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળે કે ભરૂચ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ચેઇન સ્નેચિંગના ગુનામાં અગાઉ ચેઇન સ્નેચિંગના ગુનામાં પકડાયેલ આરોપી સાયન સુગર રોડ પર આવેલ કૃષ્ણા કોમ્પ્લેક્સ ખાતે રહેતો ધવલ દિનેશ પારેખ તથા સુરત ભરથાણા ભૈરવ મંદિરની બાજુમાં રહેતો કાન્હુચરણ બધઈ સંડોવાયેલ છે, જે બંને હાલમાં પોતાના ઘરે હાજર છે. જે બાતમીના આધારે અલગ અલગ 2 ટીમો બનાવી સુરત ખાતેથી બાતમી વર્ણનવાળા બંને ઇસમોને પકડી પાડી ભરૂચ એલસીબી ઓફિસ ખાતે લઈ આવી ચેઇન સ્નેચિંગના ગુનાઓ બાબતે પ્રાથમિક પૂછપરછ કરતા બંને ઇસમો કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં. જેથી પકડાયેલ આરોપી ઉપર પ્રબળ શંકા જોતા તેની ઊંડાણપૂર્વકની સઘન પૂછપરછ કરતા આરોપી ભાંગી પડેલ અને અનેક ગુનામાં સંડોવાયેલ ધવલ પારખે કબૂલાત કરતા કહ્યું કે હું તથા કાન્હુચરણ ઘનશ્યામ બધઈ તેની બાઇક લઈ પકડાઈ ના જવાય તે હેતુથી નંબર પ્લેટ કાઢીને અંકલેશ્વર તથા ભરૂચના અલગ અલગ વિસ્તારમાં ઓછી અવર જવર વાળી જગ્યાએ જઈ રસ્તા પર ચાલતી જતી મહિલાઓને ટાર્ગેટ કરી તેમના ગળામાં પહેરેલ સોનાના દાગીના તોડી લઈ ચોરી કરતા અને જે સોનાના દાગીના મળે તે અમદાવાદ ખાતે રહેતા મારા મિત્ર મનીષને વેચાણ આપતા અને તેમાંથી જે પૈસા મળતા તેના ભાગ પાડી લેતા હોવાની કબૂલાત કરેલ. જેથી ચેઇન સ્નેચિંગ કરનાર 2 આરોપી તથા ચોરીનો માલ લેનાર 1 આરોપીને અટકાયત કરી આરોપીઓ વિરુદ્ધ BNSSની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ માટે ભરૂચ શહેર ડિવિઝન ખાતે સોંપી અંકલેશ્વર શહેર ડિવિઝન શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ છે. આ અન્વયે અગાઉ પણ આ પ્રકારના ગુનામાં સામેલ એવા સાયણ સુગર રોડ કૃષ્ણા કોમ્પ્લેક્સ ખાતે રહેતા ધવલ દિનેશ પારેખ તથા આરોપી જે કાન્હુચરણ બધે કે જે સુરત ભરથાણા ભૈરવ મંદિરની બાજુમાં રહે છે તેને પકડી પાડવામાં આવ્યા છે, તેમની અટક કરવામાં આવી છે. આ સાથે એમની પાસેથી મુદ્દામાલની પણ રિકવરીની કામગીરી ચાલુ છે અને આ જે ચેઇન સ્નેચિંગનો જે મુદ્દામાલ હતો એમણે આગળ જેને વેચેલ તેવા મનીષ ઘનશ્યામભાઈ સતાણીને પણ આરોપી તરીકે લઈ તેની પણ તેની વિરુદ્ધની પણ કાયદેસરની કાર્યવાહી
આગળ હાથ ધરવામાં આવેલ છે। આરોપી જે છે તેના વિરુદ્ધ 379 507 અને 379 એ મુજબના અન્ય ગુનાઓનો પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આમ કેટલાક સમયથી આ પ્રકારની જે બદી અને આ પ્રકારના જે ગુના આચરવામાં આવતા હતા તેનો ભરૂચ પોલીસે તેને ડિટેક્ટ કરી અને આરોપીને પકડી પાડવામાં આવેલ છે। સર આ હિસ્ટ્રી શીટરો છે એમની એમો શું રહેતી? આ જે હિસ્ટ્રી શીટરો છે એ પોતાના બાઇકની નંબર પ્લેટ કાઢી અને જ્યાં અન્ય લોકોનો અવર જવર ઓછી હોય તેવા વિસ્તારમાં જઈ અને જે મહિલા હોય કે જે સવારમાં કે કોઈ એવા સમયે નીકળે છે ત્યારે તેના પાસેથી નજીકથી પસાર થઈ તેના ગળામાંથી સોનાની ચેઇન સ્નેચિંગ કરવા માટેની એમની એમઓ હતી અને એના માટે એ પોતાના બાઇકની નંબર પ્લેટ છુપાવતા હતા જેથી સીસીટીવી કેમેરા કે તેમાં કેદ ન થાય અને ડિટેક્ટ ન થઈ શકે, પરંતુ પોલીસ દ્વારા તેને આગવી રીતે તપાસ કરી અને પકડી પાડવામાં આવેલ છે। નમસ્કાર, મેરા નામ ડોક્ટર તેજસ પંડ્યા હૈ, મેં રેડિયેશન ઓન્કોલોજિસ્ટ હું। હમ હર સાલ ઓક્ટોબર મહિને મેં બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ સેલિબ્રેટ કરતે હૈ। બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ મેં હમ જિસમે તરહ તરહ કી હમ પેશન્ટ એંગેજમેન્ટ એક્ટિવિટીઝ કરતે હૈ, જિસમેં સે પેશન્ટ એજ્યુકેશન ઇઝ વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી। બ્રેસ્ટ કેન્સર મહિલાઓ મેં હોને વાલા સબસે કોમન કેન્સર હૈ પૂરી દુનિયા મેં, ઓર જબ હમ ભારત કી બાત કરે તબ ભી હર 9 મેં સે એક મહિલા કભી ના કભી અપને આયુ મેં બ્રેસ્ટ કેન્સર કી શિકાર હો સકતી હૈ। બ્રેસ્ટ કેન્સર હોને કે કુછ ઇમ્પોર્ટન્ટ રિસ્ક ફેક્ટર્સ જૈસે કે એજ, જેન્ડર, ફિઝિકલ એક્ટિવિટી, મેન્સ્ટ્રુઅલ હિસ્ટ્રી, ફેમિલી હિસ્ટ્રી, હિસ્ટ્રી ઓફ સ્મોકિંગ એન્ડ આલ્કોહોલ કન્ઝપ્શન, ये सब बहुत कॉमन रिस्क फैक्टर है जिसमें से कुछ रिस्क फैक्टर्स मॉडिफाइबल है। जैसे कि हम अगर एक्टिव रहेंगे, फिजिकल एक्टिविटी हमारी अच्छी होगी तो ब्रेस्ट कैंसर होने के चांसेस कम है। अगर हमारी ओबेसिटी कम होगी यानी कि हम स्थूलता हमारे शरीर में कम होगी तो ब्रेस्ट कैंसर होने के चांसेस कम है। कुछ रिस्क फैक्टर्स मॉडिफाइबल नहीं है जैसे कि उम्र, 40 साल से ज्यादा की उम्र वाली महिलाओं में ब्रेस्ट कैंसर होने के चांसेस ज्यादा होते हैं कंपेयर टू देयर मेल काउंटरपार्ट्स। जिनकी फैमिली में कोई ब्रेस्ट कैंसर की या ओवेरियन कैंसर की हिस्ट्री हो उनको ब्रेस्ट कैंसर होने के चांसेस ज्यादा होते हैं। जिनको मेंसिस अर्ली यानी 12 साल से कम की उम्र में मेंसिस आ गए हो उनको ब्रेस्ट कैंसर होने के चांसेस ज्यादा होते हैं। जिन्होंने प्रेगनेंसी यानी कि डिलीवरी जिनकी लेट एज में होती है उनको ब्रेस्ट कैंसर होने के चांसेस ज्यादा होते हैं। 40 साल से ज्यादा उम्र की महिलाओं को अपने ब्रेस्ट का सेल्फ ब्रेस्ट एग्जामिनेशन करना चाहिए जिसके बहुत सारे वीडियोस ऑनलाइन अवेलेबल है और हमारे वेबसाइट पे भी आप आके देख सकते हो। और हर साल में एक बार आपको क्लिनिकल ब्रेस्ट एग्जामिनेशन करवाने के लिए अपने नियरेस्ट ऑन्कोलॉजी सेंटर में या नियरेस्ट कोई भी डॉक्टर के पास जाना चाहिए। 40 साल से ज्यादा की उम्र की महिलाओं को साल में एक बार अपना मैमोग्राफी टेस्ट भी करवाना चाहिए और कोई भी नियरेस्ट ऑन्कोलॉजी सेंटर में जाके ऑन्कोलॉजिस्ट को दिखाना चाहिए। जयाबेन मोदी कैंसर सेंटर में हमारे पास ब्रेस्ट कैंसर मैनेजमेंट के लिए जितनी भी अत्याधुनिक सुविधाएं होनी चाहिए वो सब अवेलेबल है। मुस्लिम महिला छू, मारो नाम पेपर वाला उसना बेन छे, हूँ कैंसर ने मरी छू, मारी छाती ना बाजू मा एक गांठ छे, तो एक गांठ में ट्रीटमेंट मारी जयाबेन मोदी हॉस्पिटल में ट्रीटमेंट ले रही छे। ट्रीटमेंट बहुत सारी रीते चली रही छे, हमारा बहुत सारी रीते चली रही छे, इंशाल्लाह अगर पर साथ चले ये भी मालिक जी प्रार्थना करो ने दुआ करो। तो बधी महिलाओं ने जागरूक करवा मांगु छु कि तमे पर आवा कोई पर नाना मोटा प्रॉब्लम होय तो एने लाइफ को ना करसो, एने जल्दी थी डॉक्टर की मुलाकात लो, एने ट्रीटमेंट करावो, एनु सॉल्यूशन जल्दी थी लाओ। ये मारो खास मैसेज छे बधी महिलाओं माटे। ભરૂચમાં પ્રથમવાર શરદ પૂર્ણિમાના પાવન દિવસે ચાંદની રાતમાં તપોવન સંકુલમાં ગરબા ક્વીન ફાલ્ગુની પાઠક ભરૂચવાસીઓને ગરબે ઘુમાવશે। ભરૂચમાં પ્રથમવાર શરદ પૂર્ણિમાના પાવન દિવસે ચાંદની રાતમાં તપોવન સંકુલમાં ગરબા સામ્રાજ્ઞી ફાલ્ગુની પાઠક આવતીકાલે તારીખ 16-10-2024 ને બુધવારના રોજ તપોવન સંકુલમાં ભરૂચવાસીઓને ભરૂચની પ્રજાજનો સાથે ગરબા રમવા આવી રહ્યા છે, જેથી ભરૂચની સર્વ ગરબા પ્રેમી જનતાને તપોવન સંકુલમાં ગરબા રમવા તપોવન સંકુલ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। ભરૂચમાં શરદ પૂર્ણિમાના દિવસે તપોવનમાં ગરબા ક્વીન ફાલ્ગુની બેન પાઠક આવી રહ્યા છે,
એની તૈયારીઓ અને આખરીઓ પપાઈ રહ્યો છે. ગ્રાઉન્ડમાં કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને સારી એવી સંખ્યામાં લોકોએ ઉત્સાહ બતાવ્યો છે અને હજુ પણ રજીસ્ટ્રેશન માટે ધસારો થઈ રહ્યો છે. બુકિંગ અમુક કાઉન્ટર્સ અમારે ક્લોઝ કરવા પડ્યા છે અને ભરૂચની જનતાને તપોવન આવકાર આપે છે અને આપણે સૌ સાથે મળીને શરદ પૂર્ણિમાના દિવસે ગરબા ક્વીન ફાલ્ગુનીબેન સાથે રમીએ ઝૂમીએ એવો તપોવન પરિવાર સૌને આવકાર આપે છે. પતિત પાવની નર્મદા મૈયાના તટે શરદ પૂર્ણિમાની ચાંદની રાતમાં ભૃગુ સહિતના રચયિતા ભૃગુ ઋષિની આ તપોભૂમિ અને સંગીત સમ્રાટ ઓમકારનાથજીની આ કર્મભૂમિમાં સંગીત સામ્રાજ્ઞી ગરબા સામ્રાજ્ઞી ફાલ્ગુનીબેનને આવકારતા તપોવન પરિવાર ખૂબ ખૂબ આનંદ અનુભવે છે. ભરૂચવાસીઓને ફાલ્ગુનીબેન સાથે ગરબા રમવા અમારું હાર્દિક આમંત્રણ છે. આપ સૌ પધારો અને ફાલ્ગુનીબેનના સાનિધ્યમાં આપણે સૌ સાથે ગરબા રમીએ, માતૃભક્તિ કરીએ, જગતજનની અંબા માતાની કૃપા આપણા સૌ પર વર્ષે એ જ અભ્યર્થના. આમોદ નગરપાલિકાની આર્થિક સ્થિતિ ડામાડોળ થતા કર્મચારીઓના છેલ્લા 4 માસથી પગાર પણ થયા નથી ત્યારે આમોદ પાલિકાના નવા મુકાયેલા મુખ્ય અધિકારી પંકજ નાયક દ્વારા પાલિકાના કર્મચારીઓની તાકીદની બેઠક બોલાવી વેરા વસૂલાત કડક બનાવવા માટે સૂચના આપી હતી. આમોદ નગરપાલિકાની આર્થિક સ્થિતિ નબળી પડતા વેરા વસૂલાત કડકાઈથી કરવા કર્મચારીઓને આદેશ આપવામાં આવ્યા છે. કોઈ મિલકત ધારક વેરા ભરવાની આનાકાની કરે તેની મિલકત સીલ કરવા પણ જણાવ્યું છે. આ બાબતે પાલિકા એક્શન મોડમાં આવી છે. પાલિકાએ નવા તાળા પણ વસાવી લીધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાલિકામાં હાલ 5 કરોડ જેટલી વેરા વસૂલાત બાકી છે, જેના કારણે આર્થિક સ્થિતિ ડામાડોળ થતા કર્મચારીઓના પગાર પણ છેલ્લા 4 મહિનાથી બાકી પડતા પાલિકાના કર્મચારીઓની હાલત પણ કફોડી બનવા પામી છે. ત્યારે એક તરફ કર્મચારીઓ પણ પગાર નહીં થતા દિવાળીના તહેવારો સમયે આંદોલન કરવાના મૂળમાં હોવાનું જાણવા મળ્યું છે, જેથી આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકે બાકી વેરા ધારકોને વહેલી તકે વેરા ભરી જવા જાહેર અપીલ કરી છે. તેમ ન કરાય તો સીલ કાર્યવાહીની પણ ચીમકી આપી છે. હું પંકજ નાયક, ચીફ ઓફિસર આમોદ નગરપાલિકા, આથી આમોદ નગરની જાહેર જનતાને અપીલ કરું છું કે આમોદ નગરપાલિકામાં કુલ 5.5 કરોડનું માંગણું બાકી છે અને ચાલુ 1.25 કરોડનું માંગણું બાકી છે. એમ 5.25 કરોડ રૂપિયા માંગણું બાકી છે. આમોદ નગરપાલિકામાં કર્મચારીઓનો પગાર છેલ્લા 4 માસથી થયેલ નથી. આમોદ નગરપાલિકાની પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને લીધે કર્મચારીઓનો પગાર સમયસર થતો નથી. સામે દિવાળીનો તહેવાર આવતો હોય, કર્મચારીઓને રેગ્યુલર પગાર થાય અને આવક આવે તે માટે હું આમોદ નગરના લોકોને જાહેર અપીલ કરું છું કે જે પાછલો વેરો બાકી છે એ તાત્કાલિક ભરી આપે, નહીં તો પછી અમારે એ માટે કડક કાર્યવાહી કરવાની જરૂર પડશે. એ માટે સીલ પણ કરવાની અમે તૈયારીઓ કરી દીધી છે. પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ટ્રકમાંથી દુર્ગંધ મારતું કેમિકલ ઢોળાતા લોકો પરેશાન બન્યા હતા, જેથી તેમણે પોલીસને જાણ કરાતા પોલીસે સ્થળ ઉપર આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ જીપીસીબી ભરૂચના અધિકારીઓએ પણ સ્થળ ઉપર આવી ચકાસણી કરી હતી. જંબુસર તાલુકાના સારોદ ગામે આવેલ પીઆઈ કંપનીમાંથી ટ્રક નંબર GJ16EW1807 દુર્ગંધ મારતું કેમિકલ ભરીને અંકલેશ્વર ખાતે આવેલી RSPL કંપનીમાં લઈ જવાતું હતું, જે આમોદ પાસેથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપરથી જતી હતી. ત્યારે આમોદ પોલીસ સ્ટેશન પાસે ટ્રકમાંથી દુર્ગંધ મારતું કેમિકલ રોડ ઉપર ઢોળાતા એકદમ ખરાબ વાસ આવતા આસપાસના રહીશો સહિત રાહદારીઓ પણ પરેશાન બન્યા હતા, જેથી એક જાગૃત નાગરિકે ટ્રકને અટકાવી આમોદ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રક ડ્રાઈવર પાસેથી જરૂરી કાગળો લઈ ચકાસણી હાથ ધરી હતી. તેમજ આમોદના 2 જાગૃત નાગરિકોએ ભરૂચ જીપીસીબીને ઓનલાઈન ફરિયાદ કરી હતી અને ફોનથી પણ અધિકારીને ઘટનાથી વાકેફ કર્યા હતા, જેના પગલે ભરૂચ જીપીસીબીના અધિકારીઓ ઘટનાસ્થળે આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આમોદના સાજિદ પટેલે જણાવ્યું હતું કે રોડ પરથી પસાર થતી ટ્રકમાં હેઝાર્ડ ડસ્ટનો કેમિકલ જથ્થો હતો, જે નિયમોનું ઉલ્લંઘન કરીને વહન કરવામાં આવશે. કાયદેસર રીતે લઈ જવાય તો અમોને કોઈ જ વાંધો નથી, પરંતુ રસ્તામાં કેમિકલ ઢોળાતા લોકોના સ્વાસ્થ્ય અસર કરે છે. અમોએ જીપીસીબીને ઓનલાઈન પણ ફરિયાદ કરી છે અને ટેલિફોનથી પણ જાણ કરી છે. ત્યારે હવે જીપીસીબી શું કરે છે તે જોવું રહ્યું. અવારનવાર આ RSPL ની ગાડીઓ
અહીંયાથી જાય છે અને જે કચરો હઝાર્ડસ વેસ્ટ લઈ જવામાં પ્રોબ્લેમ નથી, પણ તેને નિયમોનું ઉલ્લંઘન કરીને આ લોકો લઈ જાય છે ઢોળાતા ઢોળાતા. તે એટલું સેન્સિટિવ ને એટલું ખરાબ કેમિકલ હોય છે કે જેનાથી આંખોમાં બળતરા, ગળામાં બળતરા, કાન બેર મારી જેવા જેવી વસ્તુઓ ઇફેક્ટ થાય છે. ને આની વારંવાર જીપીસીબીમાં કમ્પ્લેન કરવા છતાં પણ એ લોકોને કોઈ ફરક પડતો નથી. તમે કોઈ હમણાં કમ્પ્લેન કરી? હમણાં પણ મેં કરેલી છે, ને ટેલિફોનિક પણ કરી અને ઓનલાઈન પણ કમ્પ્લેન કરેલી છે. હવે શું થાય છે તે જોવું રહ્યું. ઝઘડા તાલુકાના ગુમાંદેવ પાસે હાઈવા ટ્રક, ફોર વ્હીલર તેમજ બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર બે લોકોને ઈજા થઈ હતી. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના ગુમાંદેવ પાસે હાઈવા ટ્રક, કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા હતા. સરદાર પ્રતિમાને જોડતા માર્ગ પર અકસ્માતો સર્જાતા રહે છે અને ઘણી વખત અકસ્માત જીવલેણ પણ બનતા હોય છે. પોલીસ દ્વારા બેફામ દોડતા વાહનો પર કાર્યવાહી કરવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે. ભરૂચ શહેર જિલ્લામાં દશેરાની ફાફડા જલેબીની જિયાફત ઉડાવ્યા બાદ હવે સ્વાદ શોખીનો ચાંદની પડવાએ માવાઘારીની મજા માણવા અધીરા બન્યા છે, જેમાં સુરતની જેમ હવે ભરૂચની માવાઘારીની ભારે માંગ જોવા મળી રહી છે. સમાજ સેવા સાથે સમાજ ઉત્થાનના ઉમદા ઉદાહરણ સાથે રાણા સમાજના આગેવાન સનતભાઈ રાણાની આગેવાનીમાં ફાટા તળાવ રાણા પંચના ભક્તિશ્વર હોલ ખાતે છેલ્લા 15 દિવસથી માવાઘારી બનાવવામાં સૌ ભારે મહેનત કરી રહ્યા છે. આજથી 40 કરતા પણ વધુ વર્ષોથી સૌના સાથ, સૌના સહકાર સાથે માવાઘારી બનાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. માવાઘારી બનાવી તેમાંથી આર્થિક કમાણી કરી સમાજનો વિકાસ કરવાના ધ્યેય સાથે શરૂ થયેલ આ સેવા કાર્ય આજે ખૂબ વિસ્તરી ગયું છે, જેથી ખૂબ મોટા પાયે માવાઘારીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. એવું કહેવાય છે કે ફાટા તળાવ રાણા પંચની માવાઘારીની માંગ દેશ વિદેશ સાથે પૂરા ગુજરાતમાં છે, જે ઘારી ચાંદી પડવાની દિવસે ભરૂચવાસીઓ પણ ઉત્સાહભેર આરોગવા અગીરા બન્યા છે. સૌરાષ્ટ્રના શુદ્ધ દેશી ઘી અને ઉત્તમ ગુણવત્તાવાળા માવા અને સૂકા મેવા જેવા કે કાજુ, બદામ, પિસ્તા સહિતની વસ્તુઓ તેમાં ઉમેરવામાં આવશે. માવાઘારીનો મહિમા અનેરો છે. શરદ પૂનમના બીજા દિવસે એટલે કે ચાંદની પર્વના રોજ તેને ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં તે આરોગવાનો મહિમા રહેલો હોય. ભાવમાં ગત વર્ષ કરતાં 20 રૂપિયાનો વધારો છતાં માવાઘારીના રસિયાઓનો ઉત્સાહ યથાવત જોવા મળી રહ્યો છે. સુરતની ઘારીની જેમ હવે ભરૂચની ઘારીની પણ માંગ ભરૂચ અને દેશના સીમાડાઓ ઓળંગી ખારીસિંહની જેમ પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી ચૂકી છે. સૌરાષ્ટ્રથી જે વાંજી લવજીને સરકારશ્રી તરફથી ગોલ્ડ મેડલિસ્ટ મળી છે એનો ઘીનો ઉપયોગ કરીએ છીએ. ઊંચી જાતનો ગુણવત્તાવાળો માવો મંગાવીએ છીએ અને સાથે સાથે મજાનો સૂકો મેવો, બદામ, પિસ્તા, કાજુ, એલચી, કેસર વાપરે છે. એટલું જ નહીં, અમે બનાવેલા ઘારીના ઉપર વર્ષો એનો આંક ઊંચો રહ્યો છે. અમારી ઘારી ગુજરાતમાં ખૂણે ખૂણે અને વિદેશમાં પણ જાય છે એવું અમને રિપોર્ટ્સ મળેલા છે. ઘારીના વેચાણમાંથી જે કંઈક પ્રાપ્ત થાય છે તે જ્ઞાતિના ઉત્કર્ષ માટે વાપરીએ છીએ. અમારા તમામ ગ્રાહકોને અમે આભારી છીએ. સાથે સર હંમેશા અમને પ્રોત્સાહિત કર્યા છે. મીડિયા ચેનલો વગેરે, પત્રકારો, એ લોકોએ પણ અમારી સંસ્થાને ખૂબ મદદ કરી છે. એ સંસ્થા આજે ફૂલી ફાલેલી છે. અમારી બીજી શાખા શક્તિનાથ રેલવે ક્રોસિંગ પાસે રાખવામાં આવેલી છે. સાથે સાથે અમે 32 વર્ષ પહેલાં ફાટા તળાવ રાણા પંચમાં આ માવાઘારીની સ્થાપના કરવામાં આવેલી હતી. છેલ્લા 14 વર્ષથી ભક્તેશ્વર માટે હોલ, રાણા પંચની વાડી, સિદ્ધાર્થનગર રોડ ત્યાં ઘારી બનાવીએ છીએ. છેલ્લા 45 વર્ષથી આ સંસ્થા ઘારી બનાવવાનું કાર્યરત કરે છે અને 60 થી 65 કાર્યકર્તાઓ મારી સાથે જોતરાયેલા છે. સાથે સાથે આ ઘારીની માંગ પુષ્કળ વધેલી છે. અમારી ગુડલેસ એ છે કે ચાંદની પરના આગલા દિવસે આ ઘારીનું વેચાણ થઈ જાય છે, એટલે ઘરાકો નિરાશ થઈને પાછા જવા પડે છે. એટલે ઘરાકોને મારી નમ્ર વિનંતી છે કે ચંદી પરને આગલે દિવસે અમારી ગાડીનો લઈ જાઓ એવી મારી વિનંતી છે. અસ્તુ ભારત માતા કી જય.
ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર જાડેશ્વર ચોકડી પાસે ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટેન્કરમાંથી એસિડ લીક થતા દોડધામ મચી જોવા પામી હતી. ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ગ્રાસિમ કેમિકલ કંપનીનું એસિલ એસિડ ભરીને બ્રિજ પરથી પસાર થઈ રહ્યું હતું તે સમયે તેને ટ્રક સાથે અકસ્માત નડતા એસિડ ભરેલું ટેન્કર લીકેજ થયું હતું. આ ઘટનાની જાણ ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડને કરવામાં આવતા તેઓ તાત્કાલિક ટીમ સાથે સ્થળ પર દોડી આવી 4-5 ફાયર ટેન્ડરોની મદદથી પાણી અને સોડાનો મારો ચલાવી અંદાજિત 5 કલાકની જહેમતથી લીકેજ ટેન્કર પર કાબૂ મેળવ્યો હતો. જો કે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. प्रथम बार भरूच के इतिहास में सबसे बड़ा शरद पूर्णिमा गरबा महोत्सव, जहां सितारों के नीचे धमाकेदार गरबा का माहौल बनेगा, जहां गरबा क्वीन फाल्गुनी पाठक के सुमधुर कंठ से पूरा भरूच झूमेगा, तो मां अंबा की आराधना के पर्व को खास बनाइए और ये यादगार रात का हिस्सा बने और आज ही अपने पास बुक करवाए. तारीख 16 अक्टूबर, स्थल तपोवन संकुल, नर्मदा पार्क के पास, भरूच. અંકલેશ્વર આમલાખાડી પુલ પાસે સુરત થી જયપુર જતું ટ્રેલર અચાનક રોડ ઉપરથી નીચે પડતા ડ્રાઈવરનું મોત નિપજ્યું હતું. પ્રાપ્ત વિગત અનુસાર અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર આમલાખાડી પાસે સુરત તરફથી લોખંડની પ્લેટો ભરી જયપુર તરફ જઈ રહેલું ટ્રેલર અચાનક સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવી દીધા ટ્રેલર પુલની સાઈડ ઉપરથી નીચે ખાબકી પડ્યું હતું, જેના કારણે ડ્રાઈવર નીચે દબાઈ જવાના કારણે મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં સ્થળે દોડી જઈ ડ્રાઈવરને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. કરજણ તાલુકાના મેથી ગામે પરીક્ષા આપીને ઘરે પરત જતી સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરાતા પોલીસે સકમનને ઝડપી લઈ પૂછતાછ હાથ ધરી હતી. કરજણ તાલુકાના મેથી ગામે ગઈકાલે સગીરા સ્કૂલેથી પેપર આપીને ઘરે જઈ રહી હતી ત્યારે રસ્તામાં એક કિસ્સામાં સગીરાને ખેતરમાં ખેંચી લઈ જઈ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. સગીરા બૂમા બૂમ કરતા નજીકના ખેતરમાં મજૂરી કરતા ઈસમો દોડી આવ્યા હતા. સગીરાનો બચાવ થયો હતો. જો કે નરાધમે સગીરા પર હુમલો કરતા સગીરાને શરીર પર ઇજાઓ થતા ઇજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ કરજણ પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને સગીરાને પીએચસી સેન્ટર ખાતે પ્રાથમિક સારવાર અપાઈ હતી. ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પોલીસ દ્વારા સકમંદ ઇસમને ઝડપી પાડી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. મારું નામ છે ભીલ સેવલાભાઈ નાનજી. હું ગામ પડવાણી, કંવાટ તાલુકો, છોટાદીપુર જિલ્લો. આજે મને સાંજ 5:30ની ગાળામાં મને માહિતી મળી. મારા મોટા ભાઈએ મને ફોન કર્યો કે આ રીતનું થયું છે. હું પછી ત્યાંથી ઘરેથી રાતે 1 વાગે હોસ્પિટલે બરોડા પહોંચ્યો. ત્યાંથી છોકરીને જોવા ગયો પણ સાહેબ મને એટલું દુઃખી થયો છું કે ખરેખર મારી 32 એટલે સાહેબ છોકરી મારી છોકરી કહેવાય. મને અંદર જવા નહીં દીધો. ત્યાં ભલે ત્યાં કોઈક માણસો હશે અમારા કુટુંબના, કંઈ મારી ભાભી હતા, મારા નાના ભાઈ હતા, 32 હતો, એમને બહાર કાઢીને પણ મને જવા દેવા જોઈતો હતો. અમે એક જ અપેક્ષા છે સાહેબ, આને ફાંસીની સજા મળવું જોઈએ. બસ અમારી આ જ અપેક્ષા છે. કાલે બપોરના આશરે 3 વાગ્યાના સમારે મેથી ગામની સીમમાંથી એક બાળકી કે જે સ્કૂલમાં ભણતી હતી એ પોતાની પરીક્ષા આપી ખેતરમાં રહેતા હતા ત્યાં જતી હતી. એ દરમિયાન એક ઈસમે તેને પકડી ખેતરમાં ઢસેડી અને ગળું દબાવી મારી નાખવાની કોશિશ કરેલી અને એના ઉપર બળાત્કારની પણ કોશિશ કરેલી છે એવી હકીકત ધ્યાને આવેલી અને એ આધારે એ બાળકીના પિતાની ફરિયાદ લઈ આગળની તપાસ હાલ કરજણ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલ છે અને હાલ તપાસ ચાલુ છે. સકમંદની ધરપકડ થઈ છે, ક્યાંનું છે? એનું નામ સંજય કરીને છે અને હાલ આગળની તપાસ ચાલુ છે એટલે આગળની વિગત પછી તમને જણાવવામાં આવશે. થેન્ક યુ.
આગામી દિવસોમાં આવી રહેલા તહેવારોને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા પોલીસે મકાન ભાડુઆતના જાહેરનામા ભંગના કુલ 101 કેસો શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ ભાડુઆત ચેકિંગ કામગીરી હાથ ધરી મકાન માલિકોએ ભાડા કરાર નોંધણી ન કરાવવાવાળા વિરુદ્ધ જાહેરનામાના 101 ગુનાઓ નોંધ્યા હતા, જેમાં સૌથી વધુ દહેજ પોલીસ મથક વિસ્તારમાં 12 કેસ નોંધાયા હતા, જ્યારે ભરૂચ એ ડિવિઝનમાં 5, ભરૂચ બી ડિવિઝનમાં 6, વાગરા 10, અંકલેશ્વર એ ડિવિઝનમાં 6, અંકલેશ્વર બી ડિવિઝનમાં 9, અંકલેશ્વર રૂરલમાં 7, પાનુરી જીઆરડીસીમાં 10, અંકલેશ્વર જીઆરડીસીમાં 11, ઝઘડિયામાં 3, ઝઘડિયા જીઆરડીસીમાં 5, રાજપારડીમાં 3 અને એસઓજી પોલીસના 10 ગુનાઓ નોંધ્યા હતા. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત ડી આનંદપુરા કલ્ચરલ એન્ડ સ્પોર્ટ્સ સેન્ટર ખાતે આગામી 8 ડિસેમ્બર 2024 રવિવારના રોજ 2024 એશિયન પેઇન્ટ અંકલેશ્વર ઇન્ટરનેશનલ મેરાથોન સિઝન 3 ને અનુલક્ષીને કર્ટેન રેઝર પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના માનદ સચિવ અશોક પંચવાણી, સહસચિવ સુભાષ પટેલ, ટ્રસ્ટી અને એશિયન પેઇન્ટ અંકલેશ્વરના વર્ક્સ મેનેજર અશ્વિન સક્સેના, બીઆઈએલના સીયુ બીડી દલવાડી, ઝઘડિયા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સમિતિના નરેન્દ્ર ભટ્ટ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સમિતિના સભ્ય પારસ પટેલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના એડમિનિસ્ટ્રેટર કૃષ્ણ મહારાઉલ, દક્ષેશ પેટ્રોકેમિકલ્સના નંદન પટેલ, સુરતી એન્ડ તલાટીના અર્પણ સુરતી તથા ટ્રસ્ટના જનરલ મેનેજર ડોક્ટર ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર ઝાલાએ પ્રાસંગોચિત ઉદ્બોધનમાં જણાવ્યું કે સસ્ટેનેબિલિટી ડેવલપમેન્ટ ગોલ સાથે તાદાત્મ્ય સાધવાના ઉમદા હેતુથી 8 ડિસેમ્બર 2024 રોજ આ મેરેથોન યોજવામાં આવશે. અંકલેશ્વર જીઆરડીસી અને ભરૂચ જિલ્લા માટે શાલીનતા, શાંતિ, સહયોગ અને વિકાસનું પ્રતિક દિવંગત સ્વપ્ન દ્રષ્ટા આનંદપુરા સાહેબની સ્મૃતિમાં યોજવામાં આવનાર છે. આ મેરેથોન માટે સહયોગ આપનાર એશિયન પેઇન્ટ લિમિટેડ, BEILU, PL યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ઝઘડિયા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તથા અનેક કંપનીઓના સાથ સહકાર બદલ અશોક પંચવાણીએ સર્વેને બિરદાવ્યા હતા. તેમણે જણાવ્યું કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સગવડોનો લાભ વર્ષે 30,000થી વધુ લોકોને મળે છે તથા જીઆરડીસીની શાળાઓના બાળકોના સર્વાંગી વિકાસ માટે પણ આ સગવડો નિરંતર ઉપલબ્ધ રહેશે. શ્રી સુભાષ પટેલે તેમના ઉદ્બોધનમાં કહ્યું કે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા આયોજિત આ મેરેથોનમાં સ્પર્ધકોને દોડવીરોના લાભ અર્થે અનેક સગવડો આપવામાં આવશે અને શાળાના બાળકોને વરિષ્ઠો માટે પણ નવીન અભિગમ અપનાવવામાં આવ્યો છે. લોકો પોતાના આરોગ્ય માટે જાગૃત થાય, ખેલ દિલ બને અને સમાજમાં યોગદાન આપે તેવી ભાવના આ મેરેથોન પાછળ રહેલી છે. સક્સેનાએ કંપનીના સ્પોર્ટ્સ અને શિક્ષણ ક્ષેત્રમાં સતત સહયોગની કટિબદ્ધતાનું આહ્વાન કર્યું, જ્યારે શ્રી કૃષ્ણએ મેરેથોન સંબંધિત વિવિધ માહિતી પૂરી પાડી. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન ડોક્ટર ઝાલાએ કરતા જણાવ્યું કે મેરેથોનનું રજીસ્ટ્રેશન આજથી લિંક ઉપર શરૂ કરવામાં આવેલ છે. ગ્રાઉન્ડ ડેવલપમેન્ટ કે લાસ્ટ યર અમને 80 લાખ ખર્ચે કિયા હૈ ઓર કાફી નઈ ડેવલપમેન્ટ્સ હો રહી હૈ. લાસ્ટ 2 સાલ સે હમ ઇન્ટરનેશનલ अंकलेश्वर मैराथन ऑर्गेनाइज कर रहे हैं और ये साल भी 8 दिसंबर 2024 को अंकलेश्वर में इंडस्ट्रियल अंकलेश्वर में इंटरनेशनल मैराथन होने जा रहा है और मेन स्पॉन्सर एशियन पेंट्स है के बाद में BIL, झघड़िया इंडस्ट्रीज एसोसिएशन और बाकी सब ऑर्गेनाइजेशंस इसको सपोर्ट कर रही है और मैं उम्मीद करता हूँ कि लास्ट ईयर की तरह मैक्सिमम पार्टिसिपेशन आएगा. Purpose of the marathon is to have a fund collection generation so that sports ground ko hum log aur develop kar sake aur ek aisa complex banaye jo hamare viksit bharat viksit gujarat mein road map mein dikhaya gaya hai ki education health ke sath mein sports ke upar bahut focus hona chahiye. Health point of view, education point of view, sports is bahut important hai. Har ek bacche ko sports ki facility milni chahiye aur hamara अटेंशन है कि अंकलेश्वर के हर एक बच्चे को स्पोर्ट्स कॉम्प्लेक्स का बेनिफिट मिले और इसको आगे बढ़ाएं. तो मैं उम्मीद करता हूं कि प्रेस के मित्र और हमारे वेल विशर्स, इंडस्ट्री के फ्रेंड्स, इंडस्ट्रीज एसोसिएशन, अंकलेश्वर एसोसिएशन, पानोली एसोसिएशन, झघड़िया एसोसिएशन, दहेज इंडस्ट्रीज एसोसिएशन और सब ऑर्गेनाइजेशन NGOs इसमें सपोर्ट करेंगे और उसको एक सक्सेसफुल इवेंट बनाएंगे. हमने सीनियर सिटीजन्स और स्कूल के बच्चों के लिए कंसेशनल रेट रखे हैं और बाकी लास्ट ईयर की तरह नॉर्मल रेट है, कोई इसमें बढ़ाया नहीं है और मैं उम्मीद करता हूं कि आप सबकी सपोर्ट रहेगी और एक सक्सेसफुल इवेंट बनेगा. थैंक यू.
નવીપુરમાં 11મી શરીફના દિવસે કુરાન ખવાની કારી પરચંદ કુસાઈનો પ્રોગ્રામ યોજાયો. મુસ્લિમ ધર્મનો ચોથો મહિનો પીરાને પીરનો મહિનો ગણાય છે, જેમાં આ માસની 11મી તારીખ તેમના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર ગામે આ પર્વની ઉજવણી કરાઈ હતી. નબીપુર બગદાદ કમિટી દ્વારા સવારે ગામની જુમા મસ્જિદમાં કુરાન ખવાની કરાઈ હતી અને ત્યારબાદ મદ્રસાના કમ્પાઉન્ડમાં પરચંદ કુસાઈ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે નિયાઝનું વિતરણ કરાયું હતું. ભરૂચમાં એક પરિણીત વ્યક્તિનું સોશિયલ અકાઉન્ટ હેક કરી અકાઉન્ટ ધારકની પત્નીને મેસેજો અને વિડીયો કોલ કરી હેરાન પરેશાન કરનાર ઇસમને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. હાલમાં સોશિયલ મીડિયાથી અનેક છેતરપિંડીના ભોગ બની રહ્યા છે, જેથી ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ જિલ્લામાં સાયબર ક્રાઇમને લગતા સોશિયલ મીડિયા તથા છેતરપિંડીના ગુનાઓમાં ભોગ બનનારને તાત્કાલિક મદદરૂપ થવા આદેશ આપ્યા. તે અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ વીપી બારડ તથા પીએસઆઈ એલવી સૈની અને તેમની ટીમ ગુનાઓને ટેક કરવાની કામગીરી કરી રહ્યા છે, જેમાં સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાયેલ ગુનામાં કામના ફરિયાદીનો કોઈ વ્યક્તિએ સોશિયલ મીડિયા એકાઉન્ટનો પાસવર્ડ મેળવી અથવા તો એકાઉન્ટ હેક કર્યું હતું. આરોપીએ ફરિયાદીના સોશિયલ મીડિયાના એકાઉન્ટનો પાસવર્ડ મેળવ્યા બાદ તેને ખબર પડી કે ફરિયાદીનું તેની પત્ની સાથે બનતું નથી અને બંને વચ્ચે અણબનાવ ચાલે છે, જેનો ફાયદો ઉઠાવી આરોપીએ ફરિયાદીની પત્નીને સોશિયલ મીડિયા થકી મેસેજ મોકલી વિડીયો કોલ કરીને હેરાન પરેશાન કરતો હતો. જો કે ફરિયાદીએ પત્નીને સાદા કોલ પર મેસેજ અને વિડીયો કોલ અંગે વાતચીત કરતા સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો, જે બાદ ફરિયાદીએ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ આપી. સાયબર ટીમે ગુનાને શોધી કાઢવા માટે સોશિયલ મીડિયા સાઇટના એકાઉન્ટની માહિતી મેળવી ટેકનિકલ એનાલિસિસ દ્વારા ચાવજના પ્રજાપતિ ફળિયામાં રહેતા પિયુષ પ્રજાપતિને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર જીવનમાં પૂરા કરેલા 23 વર્ષના ઉપલક્ષમાં રાજ્યભરમાં યોજાઈ રહેલા વિકાસ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને જેપી કોલેજ ભરૂચ ખાતે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. વિકાસ સપ્તાહ ઉજવણી અંગે વિગતે છણાવટ કરતા મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જાહેર જીવનમાં 23 વર્ષ પૂર્ણ થયા, જેના ઉપલક્ષ્યમાં રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે, જે અંતર્ગત મહાનુભાવોના હસ્તે ભરૂચ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ, નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, શિક્ષણ વિભાગ, સામાન્ય વહીવટ વિભાગ, પ્રવાસન વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મળી કુલ 96.17 કરોડના કુલ 579 કામો પૈકી કુલ 71.69 કરોડના 339 કામોનું ખાતમુહૂર્ત તેમજ કુલ 24.48 કરોડના 240 કામોનું લોકાર્પણ કરી રિમોટ દ્વારા ઈ તકતીનું અનાવરણ કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણા સૌ માટે ગર્વની વાત છે કે આજે સમગ્ર વિશ્વમાં ભારતની નોંધ લેવાઈ રહી છે અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશ્વ નેતા તરીકે પ્રસ્થાપિત થયા છે અને હાલ પણ વિકાસની રાજનીતિના યજ્ઞને બુલેટ ટ્રેનની ગતિએ આગળ ધપાવી રહ્યા છે. વડાપ્રધાને સમગ્ર દેશમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની નેમ વ્યક્ત કરી, જે આજે સાકાર થવા જઈ રહી છે. જિલ્લામાં સરકાર દ્વારા કરોડોના ખર્ચે વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે, જે સરકારની લોકો પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. સરકારની વિવિધ જન કલ્યાણની યોજનાઓ વિશે વાત કરી તેનો લાભ લેવા અનુરોધ કર્યો. આ અવસરે માહિતી નિયામક દ્વારા તૈયાર કરેલ વિકાસ સપ્તાહની શોર્ટ ફિલ્મ નિહાળી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, નગરપાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ, ભરૂચ જિલ્લા કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, રાયસિંહભાઈ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નિવાસી અધિક કલેક્ટર એનઆર ધાંધર, ડીઆરડીના નિયામક, તાલુકા અને જિલ્લા પદાધિકારીઓ, માર્ગ અને મકાન, નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, શિક્ષણ, સામાન્ય વહીવટ, પ્રવાસન વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મોટી સંખ્યામાં જિલ્લામાંથી પધારેલા સરપંચો, ગ્રામજનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારની અધ્યક્ષતામાં રાજપીપળાના સરદાર ટાઉન હોલ ખાતે વિકાસ કાર્યક્રમ થકી જિલ્લાના 40.30 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી જિલ્લાના નાગરિકોને વિકાસની ભેટ આપવામાં આવી હતી.
આ પ્રસંગે મંત્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું કે નર્મદા જિલ્લો પવિત્ર ભૂમિ છે. રાજપીપળાની ભૂમિ પર સરદાર સરોવર નર્મદા ડેમ બન્યું તેને પૂર્ણ કરવા માટે ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન તરીકેના શપથ લીધા. ના માત્ર 17 દિવસમાં જ ડેમના દરવાજા બેસાડવા માટેની મંજૂરી આપી. માત્ર આપણું જ નહીં પણ 3 રાજ્યોના નાગરિકોનું સ્વપ્ન પૂર્ણ કર્યું. આ ડેમની કામગીરી પૂર્ણ થતાં કચ્છ અને સૌરાષ્ટ્રની ધરતી લીલીછમ બની. કચ્છના રણને કોઈ ગણતું ન હતું. આજે રણ વિસ્તારમાં અનેક લીલીછમ વાડીઓ બની જેના થકી કચ્છની કેરી અને ખારેક દુનિયાભરમાં વખણાય છે અને ખેડૂતોને આર્થિક ફાયદો થયો છે. આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખભાઈએ કહ્યું કે નર્મદા જિલ્લાને એસ્પિરેશનલ જિલ્લામાં સમાવેશ કરી વિકાસની મુખ્ય ધારામાં લઈ જવા માટે વધારાની ગ્રાન્ટ ફાળવી અનેકવિધ કાર્યો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. શહેર જેવી સુવિધાઓ ગામડામાં ઉપલબ્ધ થાય તે માટેની અનેક યોજનાઓ અમલી બનાવાઈ છે. આદિવાસી વિસ્તારના બાળકોને ઉચ્ચ ગુણવત્તા સાથેનું શિક્ષણ મળી રહે તેના માટે અત્યાધુનિક સુવિધાથી સજ્જ શૈક્ષણિક સંસ્થાઓમાં નવા બિલ્ડિંગ ઊભા કરી તેમાં અદ્યતન શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રી ભીખુસિંહજી પરમારના હસ્તે નર્મદા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં નવા તૈયાર થયેલા કુલ 23 ક્લાસરૂમ, ₹85 લાખના ખર્ચે નિર્માણ પામેલ BRC ભવન, આંગણવાડીના બાળકો માટે ₹50 લાખના ખર્ચે નિર્માણ પામેલ નવા 3 આંગણવાડીના મકાનોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નાગરિકોને પીવાના શુદ્ધ પાણી મળી રહે તે માટે ગરુડેશ્વર તાલુકાના ટ્રાયબલ વિસ્તારમાં પીવાના પાણી માટે નર્મદા સોર્સ ભાગ 2 જૂથ પાણી પુરવઠા યોજનાના એક્સટેન્શન ગરુડેશ્વર તાલુકાની રચના બાદ મહેસૂલી વિભાગના અધિકારી કર્મચારીઓના રહેણાંક માટે ₹3.60 કરોડના ખર્ચે નિર્માણ પામેલા મહેસૂલી સ્ટાફ ક્વાર્ટર્સનું રિમોટ કંટ્રોલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જિલ્લામાં છેવાડાના માનવી સુધી માળખાગત સુવિધાઓ સરળતાથી પહોંચી શકે તેવા અભિગમના ભાગરૂપે રોડ રસ્તાના રીસર્ફેસિંગ માટે ₹29 કરોડના ઉપરાંતના 4 માર્ગોના મજબૂતીકરણની કામગીરી અને 83 લાખના ખર્ચે નિર્માણ પામનારી 5 નવી આંગણવાડી કેન્દ્રોના મકાનોનું આ પ્રસંગે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. ભરૂચના ઐતિહાસિક શુકરતીર્થ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને વધુ સશક્ત કરવાનું કાર્ય અદાણી ફાઉન્ડેશનના સહકારથી નવરાત્રિના દિવસોમાં થયું છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા HbA1c એનાલાઇઝર, બ્લડ સેલ કાઉન્ટર અને સેમી ઓટો બાયોકેમિસ્ટ્રી મશીન જેવા રોગના નિદાન માટે જરૂરી સાધનો સહયોગ આપવામાં આવ્યો છે. આ મશીન એવું છે કે એના દ્વારા 98 પ્રકારના લોહી રિપોર્ટ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કરી શકાશે. આ સુવિધા અહીં મળવાથી હવે શુકરતીર્થ કે આસપાસના દર્દીને ભરૂચ સુધી જવાની જરૂર નહીં પડે અને ઘર નજીક નિઃશુલ્ક તપાસ થઈ શકશે. ગત વર્ષે ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના કાંઠાના ગામોમાં પૂર આવ્યું હતું. એ સમયે અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટનું વિતરણ કર્યું હતું. એ વાતને જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જેએસ દુલેરાએ યાદ કરી હતી. ડોક્ટર દુલેરાએ શુકરતીર્થ PHCને આપેલા મશીનરીના સહયોગ માટે વિસ્તારના લોકોને આરોગ્ય વિભાગ વતી આભાર વ્યક્ત કર્યો હતો. અદાણી ફાઉન્ડેશન લોકોના આરોગ્ય માટે CHC અને PHCના વિકાસ માટે હર હંમેશા કટિબદ્ધ છે. મશીનરીના અભાવે દર્દીઓને લોહીના રિપોર્ટ માટે ઘણી હાલાકીનો સામનો કરવો પડતો હતો. એ માટે સ્થાનિક આગેવાનો અને આરોગ્ય વિભાગ તરફથી એક વિનંતી અદાણી ફાઉન્ડેશનને મળી હતી. આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશનના ગુજરાત CSR હેડ પંક્તિબેન શાહ, ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જેએસ દુલેરા, ભરૂચ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુનિલસિંહ, બાગરા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રવીણસિંહ, અદાણી ફાઉન્ડેશન દહેજના CSR હેડ ઉષાબેન મિશ્રા, મેડિકલ ઓફિસર ડોક્ટર સીમા મગરવાલા, AMO ડોક્ટર હેતલબેન ચૌહાણ, શુકરતીર્થ ગામના સરપંચ રણધીરસિંહ માંગરોલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નર્મદાનગર દ્વારા વિજયાદશમી ઉત્સવની ઉજવણી નિમિત્તે પથ સંચલન તથા પ્રકટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી વિજયાદશમી ઉત્સવ હિન્દુ સમાજનો વિજય ઉત્સવ છે તથા હિન્દુ સમાજમાં પૌરુષ અને પરાક્રમનું જાગરણ આ પવિત્ર પર્વમાં થાય છે. શ્રી વિજયાદશમીનો ઉત્સવ એ આસુરી શક્તિ ઉપર સમાજની સાત્વિક શક્તિ દ્વારા પ્રાપ્ત થયેલું વિજયનું પ્રતીક છે. સમાજની સજ્જન શક્તિને જાગૃત, સંગઠિત અને સક્રિય કરી રાષ્ટ્ર કલ્યાણ તથા વિશ્વ બંધુત્વના માર્ગ પર અગ્રેસર કરીશું તેવા પવિત્ર ભાવ સાથે આ વર્ષે નર્મદાનગરમાં શ્રી વિજયાદશમી ઉત્સવ નિમિત્તે પથ સંચલન તથા પ્રકટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરબા ચોક જાડેશ્વર ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાકેશભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી સેવાયજ્ઞ સમિતિ ભરૂચ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કૃણાલભાઈ રૂપાપરા, સહપ્રાંત પ્રચારક ગુજરાતના કૃણાલભાઈ રૂપાપરા, એ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપી હિન્દુ સંસ્કૃતિ અને વિજયાદશમી પર્વની મહત્તા વર્ણવી હતી. આ પ્રસંગે નિશાંત પ્રજાપતિ સહિત અન્ય હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચના ફરશ્રુતિનગરના એક મકાનમાં સાપ દેખાતા નેચરલ પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ જઈને સર્પનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે મુક્ત કર્યો હતો. ભરૂચના ફરશ્રુતિનગરમાં આવેલ અમી લેબની સામે રહેતા પુંજાભાઈના ઘરના કમ્પાઉન્ડ પાસે એક સાપ દેખાતા તે અંગેની જાણ નેચર પ્રોટેક્શન ટ્રસ્ટના હિરણ શાહને કરવામાં આવતા તેઓ તેમના સાથેદાર રમેશ દવે સાથે જ સ્થળ પર પહોંચ્યા હતા, જ્યાં લગભગ 2.5 ફૂટ લાંબો અને અત્યંત ઝેરી કોમન ક્રેટ સર્પ દેખાયો હતો. વન વિભાગને આ અંગેની જાણ કરી એમના માર્ગદર્શન હેઠળ અને સુરક્ષિત રીતે સર્પનું રેસ્ક્યુ કરી તેને અનુકૂળ વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. સરદારના સાનિધ્યમાં સુપ્રભાત વિકાસ પદયાત્રા યોજાઈ. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને મા નર્મદાના રેવાના તીરે વહીવટી તંત્ર દ્વારા વિકાસ સપ્તાહ રેલી યોજાઈ. એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે વિકાસ પદયાત્રાને જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવી, નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને જિલ્લા કલેક્ટર એસ કે મોદીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. સ્થાનિક આદિવાસી સંસ્કૃતિની ઝલક દર્શાવતા આદિવાસી નૃત્ય અને ઢોલના તાલે પદયાત્રા જંગલ સફારી પાર્કના માર્ગે આગળ વધી સરદાર સરોવર ડેમના વ્યૂ પોઈન્ટ 1 ખાતે સંપન્ન. ઉત્સાહ ઉમંગ સાથે નાગરિકો અને કર્મચારીઓ જોડાયા. ભરૂચ જિલ્લાના 3 ચેઇન સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ચેઇન સ્નેચિંગ કરનાર 2 અને ખરીદનાર સહિત 3ની અટકાયત. ભરૂચમાં પ્રથમવાર શરદ પૂર્ણિમાના પાવન દિવસે ચાંદની રાતમાં તપોવન સંકુલમાં ગરબા ગુણ ફાલ્ગુની પાઠક ભરૂચવાસીઓને ગરબી ખમાવશે. આમોદ પાલિકાની આર્થિક સ્થિતિ ડામાડોળ, પાલિકાના મુખ્ય અધિકારી એક્શન મોડમાં, તાકીદની મીટિંગ બોલાવી વેરા વસૂલાત કડક બનાવવા સૂચના આપી. આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર ટ્રકમાંથી દુર્ગંધ ભર્યું, કેમિકલ ઢોળાતા લોકો પરેશાન, બે જાગૃત નાગરિકોએ જીપીસીબીને ઓનલાઈન ફરિયાદ નોંધાવી. ઝઘડા તાલુકાના ગુમાનદેવ પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો, હાઈવા ટ્રક ફોર વ્હીલ તેમજ બાઇક વચ્ચે અકસ્માત, અકસ્માતમાં બાઇક સવાર 2 લોકોને ઈજા. આહતાદના સમાચાર આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું, ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.